આજનો વિડીયો જોયા પછી તમને ત્રણેય દાખલા કમ્પ્લીટ મોટી આવડી જશે એ મારી ગેરંટી છે ક્યારે વર્ષે જયારે તમને સૂત્રો આવડતા હશે જો તમને સૂત્રો નહીં આવડતા હોય તો તમને ખબર નહીં પડે કે ઉપરના સ્ટેપ પછી નીચેનું સ્ટેપ કેવી રીતના આવ્યું જો તમને સૂત્રો ના આવડતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટની લિંક મળી જશે આઠ ઇકોમિતનો પરિચ એની અંદર આપણે પહેલો જ વિડીયો બનાવેલો છે સૂત્રોનો નો વિડીયો કે જેની અંદર પણ બધા જ સૂત્રો તમને ચલાયેલા છે ટ્રિક સાથે કેવી રીતના યાદ પણ રાખવા એ પણ મેં તમને સમજાયેલું છે સો જો તમે એ વિડીયો ના જોય તો તમે જોઈ લેજો કે જેથી તમને બધા સૂત્રો આવડી જાય અને સૂત્રો આવડતા છે તો હું તમને ગેરંટીથી કઉ છું કે આજનો વિડીયો જોવા પછી તમને સરળતાથી ત્રણે દાખલા આવડી જશે સો વિડીયોને પૂરો અંત સુધી જોજો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલના સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો આપણે સ્ટાર્ટ કરીએ સોલ્પ આપણે દાખલા નંબર આઠ જોઈએ કે કે જેની રકમ આપણને શું સાઇન એ પ્લસ કોસ એનો સ્કવેર આપેલો છે અને પ્લસ શું આપેલું છે કોસ એ પ્લસ એક એનો સ્કવેર આપેલો છે બરાબર આપણે શું સાબિત કરવાનું છે સાત પ્લસ ટેન સ્ક્ર એ પ્લસ કોસ સ્ક્વેર એ આપણે સાબિત કરવાનું છે તો સૌથી આપણે શું લઈશું ડાબી બાજુ લઈશું તો આન્સરમાં આપણે સ્ટાર્ટ કરીશું ડાબા બા એટલે કે ડાબી બાજુ જે આપણને શું આપણી છે આ રહી આપણે લખીશું તો કે સાઈન એ પ્લસ કોસ એક એ એનો સ્કવેર આપેલો છે અને પ્લસ એમના એમ અને આપણને શું આપેલું છે કોસ એ પ્લસ સેક એનું આપેલું છે આપણને સ્ક્વેર આપણને શું આપેલું છે આપણી ડાબી બાજુ અને આપણે જમણી બાજુ સાબિત કરવાની છે તો બરાબર સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ આની અંદર આપણે બધા પદ સાઇન અને કોસમાં જ આપેલા છે બરાબર તો આપણે સૌ પ્રથમ શું કરીએ આજે સ્ક્વેર રહ્યો સ્ક્વેરને આપણે શું કરીએ અલગ કરીએ તો સ્કવેરને અલગ કરવા માટેનું સૂત્ર શું તો પહેલા પદનો સ્ક્વેર પ્લસ બે ઘરના અને બે પદનો ગુણાકાર અને પ્લસ બીજા પદનો સ્ક્વેર બરાબર આ સૂત્ર યાદ હોવું જોઈએ આપણે શું કરીશું પહેલા પદનો સ્ક્વેર એટલે શું થશે સાઇન એનો સ્કવેર સાઇન સ્ક્વેર એ પ્લસ બે ઘરના અને આ બે પદનો ગુણાકાર તો શું થશે સાઇન એ ઇન્ટુ કોસેક એ કમ્પ્લીટ અને પ્લસો છે બીજા પદનો સ્કવેર એટલે કોસેક સ્કવેર એ હવે આપણે આ પદના અલગ કરીએ તો પ્લસ ના એમ પહેલા પદનો સ્કવેર એટલે કોસ સ્ક્વેર એ પછી આવશે પ્લસ બે ઘરના અને કોસ એ સેકે તો કોસ એ ઇન્ટુ સેક એ કમ્પ્લીટ અને પ્લસો છે બીજા પદનું સ્કવેર બીજું પદ કયું છે સેકે એને એનો સ્કવેર શું થશે સ્કવેર એ કમ્પ્લીટ હવે આપણે જોઈએ કારણથી આપણે એક સૂત્ર મળશે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ સાયન્સ્ક્વેરે પ્લસ કો સ્ક્વેરે તો તેના બરાબર શું લખી શકાય વન લખી શકાય આપણા સૂત્ર જોયેલા છે બરાબર જો જે પણ તમને સૂત્રો ના આવડતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે વિડીયો જોઈ લેજો બધા જ સૂત્રો તમને સરળતાથી આવડી જશે એક પણ દાખલા અંદર તમારે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે બરાબર સો સૂત્ર ફટાફટ તૈયાર કરી દેજો બરાબર તો આપણે લખીશું બરાબર એ સાઇન્સ્ક્ર છીટા પ્લસ કો સ્કવેર બરાબર આપણે શું લખતા વન લખતા તો એ સાઇન્સક્વેરે પ્લસ કો એની જગ્યાએ આપણે શું લખીશું વન પ્લસ આપણે શું કરીએ આ ટુ સાઇન ઇન્ટુ કોશે અને અહીંયા શું આપ્યું છે ટુ એ તો આપણને ખબર છે ટુ ના આપણે એમને એમ રાખીએ સાઈન ઇન્ટુ કોશે નું આપણને સૂત્ર ખબર છે શું થાય વન થાય બરાબર આપણે સૂત્ર જોયેલું છે હું તમને ફરીથી એક વખત સૂત્ર બતાવી દઉં તો આર્યું આપણી પાસે સૂત્ર આપણો વિડીયો બનાવેલો છે વિડીયો ફરજિયાદ જોઈ લેજો કે જેથી પણ દાખલામાં તમને તકલીફ ના પડે બરાબર તો આ ટુ એમના એમ આપણી પાસે સૂત્ર શું છે સાઇન એ ઇન્ટુ કોસેક બરાબર વન છે તો અહીંયા ગુનામાં શું લખીશું આપણો વન પ્લસ કોસેક સ્કવેર એમના એમ તો કોસેક સ્કવેર એમના એમ પ્લસ અહીંયા શું લખ્યું કોસ્ક્સ આપણે કો સ્ક્વેર એમાં જતો રહ્યા તો આ પદ આ પદ કમ્પ્લીટ આપણી પાસે શું વધ્યું ટુ અને આપણી પાસે કોસેક એ ઇન્ટુ સેક એની જગ્યાએ પણ આપણે લખતા વન અને પ્લસ આ સેક્સ એમના એમ તો સેક્સ સ્ક્વેર એમના એમ આપણે શું જોઈએ તો બરાબર આ વન એમના એમ પ્લસ બે એકા થશે બે અને આપણને બે એકા થશે બે તો પ્લસ બે પ્લસ આપણી પાસે શું કોસેક્ સ્ક્વેરે અને સેક્સ જેને આપણે હાલ પૂરતો એમને એમ રાખીએ તો કોસેક્સ એ પ્લસ સેક્સ સ્ક્વેર એ કમ્પ્લીટ તો બરાબર અહીંયા બધા કેવાશે સરવાળામાં છે તો બે ને બે થશે આપણે જવાબમાં શું લાવવાના છે સાત લાવવાના છે બરાબર તો પછી આપણી પાસે બે ખૂટ છે તો પાંચ એમના એમ પ્લસ આપણી પાસે કોસેક્સવેરનું સૂત્ર શું છે આપણે સૂત્ર જોયું કોસેસ સ્ક્વેરે માઇનસ ટુ વન તો આપણે કોસેક બરાબર શું લખી શકાય વન પ્લસ કોટસ્કવેર એ કમ્પ્લીટ આ સૂત્ર છે કોસેક્ સ્કવેરે બરાબર વન પ્લસ પછી પ્લસ આપણે સેકન્ડ વાળું સૂત્ર જોયું હતું કેસ સ્વેર સીટા ટુ વન તો સેક્સ સ્ક્વેર સીટ શું લખી શકાય વન પ્લસ ટેન સ્ક્વેર થી એટલે ટેન સ્ક્વેર એ બરાબર આપણા સેક ટેન કરીને સૂત્ર યાદ રખાવ્યું હતું બરાબર પછી અહીંયા પાંચ એમના એમ પ્લસ અહીંયા આપણે શું કરી શકીએ બધા સરવાળામાં છે તો આપણે કૌશ છોડી દઈએ તો શું થશે વન પ્લસ કોટ સ્ક્વેર એ પછી પ્લસ વન પ્લસ ટેન એ તો અહીંયા શું મળ્યું છે પાંચ ને એક થશે છ અને એક થશે સાત તો બરાબર આપણને મળશે સાત પ્લસ આ શું મળ્યું કોટ સ્ક્વેર એ તો કોર્ટ સ્ક્વેર એ અને પ્લસ શું મળશે આપણને ટેન્થ સ્ક્વેર એ તો પ્લસ ટેન્થ સ્ક્વેર એ તો આપણે આના સરળત લખીએ બરાબર સાત પ્લસ ટેન્થ સ્ક્વેર એને આપણે આગળ લખીએ તો પ્લસ ટેન્થ સ્ક્વેર એ અને અહીંયા પ્લસ શું થશે આ કોટ સ્ક્વેર એ તો પ્લસ કોટ સ્ક્વેર એ તો આપણને જમણી બાજુ શું આપણી છે સાત પ્લસ ટેન પ્લસ કોર્ટ તો સાત પ્લસ ટેન પ્લસ કોર્ટ બરાબર આપણે શું મળી ગયા આપણી જમણી બાજુ લ આપણે લખી દઈશું બરાબર જબા તો આપણે શું આવી ગયો જવાબ આવી ગયો બરાબર કે જેની અંદર આપણે જમણી બાજુ સાબિત કરવાની સાત પ્લસ ટેન સ્ક્વેરે પ્લસ કોર્ટ આપણે મળી ગઈ જમણી બાજુ તો ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરી દઈએ જો પેલા આપણે ડાબી બાજુ લીધી ડાબી બાજુ જે આપણને આપે તે લખી અને પછી શું કર્યું સ્ક્વેરને અલગ કર્યો તો આપણને આ પદ મળ્યું એમાં શું કર્યું આપણને સાઇન્સ્ક્વે પ્લસ કો સ્વેરે આપેલા હતા આપણને ખબર છે સાઇન્સ સ્વેર છે આપણે સ્કવેર સ્વે છે એ પછી શું થાય વન થાય એ બધામાં જગ્યાએ શું આપેલું છે એ આપેલું છે તો સાઇન્સ સ્વેરે પ્લસ કો શું શશે વન જે આપણે લખ્યા વન તો બે પદ કેન્સલ એના પછી આપણે ટુ એમ એમ લખ્યું આ ટુ એમના એમ લખ્યું પછી સાઇન એ ઇન્ટુ કો કે એના બરાબર આપણે શું લખી શકાય વન તો આપણે એ લખ્યું લાપદ પણ પૂરું પછી આપણે કોસ કોસેક્ષ સ્કવેરને એમના એમ લખ્યું આ પદ આવી ગયું આપણે શું લખ્યું ટુ એમના એમ રાખ્યા કોસ એ ઇન્ટુ સેક એનું સૂત્ર પણ શું તો આપણી પાસે વન અને પ્લસ આ સેક્ સ્કવેર એને આપણે એમના એમ રાખ્યું

અહીંયા કોઈ પણ ગુણાકાર મળે તો આપણે કંશને છોડી દીધો બરાબર અને કોઈ પણ પ્રકારનો સ્કવેર પણ નહીં તો આપણે કંશને છોડી દીધો તો શું ત્યાં પાંચ પ્લસ આને લખ્યું વન પ્લસ કોર્ટ સ્વેરે પ્લસ વન પ્લસ ટેન સ્ક્વે પછી અહીંયા પાંચ ના એક થશે છ ને એક થશે સાત તો સાત પ્લસ શું બધું કોર્ટ સ્કવેરે ટેન સ્ક્વેરે તો કોર્ટ સ્કવેરે ટેન સ્ક્વેરે આપણે જવાબમાં ટેન સ્ક્ર આગળ આવેલો તો ટેન સ્વેરને આપણે લખ્યો અને કોર્ટ સ્કવેરને પાછા લખ્યો જે આપણે શું મળી ગઈ આપણી જમણી બાજુ એટલે આપણે જવાબ મળે તો જમણી બાજુ સાત પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ કોર્સ સ્વેર એ જે આપણે શું મળી ગઈ જમણી બાજુ તો આપણે આઠમો દાખલો કમ્પ્લીટ થઈ ગયો તો આપણે નવમો દાખલો જોઈએ કે જેની અંદર આપણે શું આપેલું છે કે કોસેક એ માઇનસ સાઇન એ ઇન્ટુ છે સેક એ માઇનસ કોસ એ બરાબર આપણને શું સાબિત કરવાનું છે વન બાય ટેન પ્લસ કોટ એ અને આપણે એની અંદર આપેલું છે કે ડાબા અને જબાનું અલગ અલગ સાદુ રૂપ આપો મતલબ આપણે ડાબી બાજુનો જવાબ લાવવાનો છે એના પછી જમણી બાજુનો જવાબ લાવવાનો છે અને જે બંને જવાબ મળશે કેવા મળશે સમાન મળશે બરાબર આવો દાખલો આપણા આગળ એક જોઈ લઉં છું બરાબર તો સૌ પછી શું લખીશું ડાબી બાજુ તો લખીશું કે ડાબા કે જેમાં આપણે ડાબી બાજુ શું આપેલું છે કોસેક એ માઇનસ સાઈન એ અને ગુણાકારમાં શું આપેલું છે સેક એ માઇનસ કોસ એ કમ્પ્લીટ તો આપણે શું કરવાનું છે આને સાબિત કરવાનું છે આનો એક જવાબ લાવવાનો છે તો બરાબર અહીંયા આપણે કોસેક શું કરીએ કોસેક અને સાઇન એક બીજા વ્યસ્ત છે લખી શકીએ કોસેક જગ્યાએ તો વન બાય સાઇન એ પછી માઇનસ અહીંયા સાઈન એ આપણે એમ રાખીએ કમ્પ્લીટ અને અહીંયા આપણે સે કહેપુ તો ખબર છે આપણે કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે તો સેક ની જગ્યાએ આપણે શું લખી શકાય વન બાય કોસ એ લખી શકાય અને પછી માઈનસ અહીંયા કોસ એ આપણે એમના એમ રાખીએ હવે શું કરીએ આપણે સાઈન લસા લઈએ અહીંયા કોસ એ લસા લઈએ તો બરાબર સાઈન એ જે રહ્યો આના જોડે ગુણાશે તો વન માઇનસ શું થશે આની નીચે એક છે તો સાઈન એ આના જોડે ગુણાશે તો શું થશે સાઈન એ ગુણ્યા સાઈન એ સાઈન સ્ક્વેર એ અને નીચે શું આપણો આવશે સાઈન એ આપણો લસા આવશે બરાબર અને અહીંયા શું આવશે કોસ એ આના જોડે ગુણાશે તો શું થશે વન માઇનસ કો છે કોસ સ્ક્વેર એ નીચે શું છે કોસ એ આપણો લસા તો આ મળી ગયું આપણે શું કરીએ વન માઇનસ સાઇન સ્કવેર એની જગ્યાએ શું લખી શકાય કો સ્કવેરે લખી શકાય તો બરાબર આપણે અહીંયા લખીશું કોસ સ્ક્વેર એ કમ્પ્લીટ આપણી પાસે સૂત્ર છે વન માઇનસ સાઇન સ્કવેર ઇક્વલ ટુ કોસ સ્ક્વેરે નીચેના આપણે ભાગ્યા શું કરીશું સાઇન એ એમના એમ પછી આપણા ગુણાકારમાં અહીંયા શું આપ્યું છે વન માઇનસ કો સ્ક્વેરે વન માઇનસ કો ની જગ્યાએ આપણે શું લખી શકાય સાઇન સ્ક્વેરે લખી શકાય સાઇન સ્ક્ર એ અને નીચે આપણે જે મળ્યું છે કોસ એ એમના એમ રાખીએ આપણે જોઈ શકીએ અહીંયા સાઈન છે અને ઉપર શું આપણે તો સાઇન સ્ક્વેર એ મતલબ એની અંદર શું છે એક સાઇને ગુણે બીજું એક સાઈને તો સાઈને ગુણા સાઈન એટલે શું થશે સાઈન સ્ક્વેર એ તો અહીંયાથી એક સાઈને કેન્સલ થશે અને અહીંયાથી એક સાઈન કેન્સલ થશે અહીંયાથી એક એ કેન્સલ થશે અને અહીંયાથી આખું કોસ એ કેન્સલ થઈ જશે તો બરાબર અહીંયા આપણી પાસે ઉપર શું વધશે એક એ કેન્સલ થઈ ગયું તો પછી આપણી પાસે એક વચ્ચે કોસ એ ઇન્ટો અહીંયાથી એક સાઈને કેન્સલ થઈ ગયું તો આપણી પાસે શું વધશે સાઇન એ બરાબર આપણા એ અને સાઈન એ મળી ગયું આપણે કોસ અને ને તો કસામાં ફેરવી ના શકીએ તો આના આપણે શું કરી દઈએ બ્લોક કરી દઈએ અને આપણે આપી દઈએ નંબર એક આપણને શું મળી ગયું એક આની અંદર આપણે શું કરવાનું છે ડાબા અને જબાનું અલગ અલગ આપવાનું છે ઇન્ટુ સાઇન એ આપણે કોસ અને ફેરવી ના શકીએ સમીકરણ નંબર એક અથવા તો પરિણામ નંબર હવે આપણે શું લઈએ જમણી બાજુ લઈએ કે જે શું વન બાય ટેન એ પ્લસ કોટ એ તો એ લખીશું કે હવે જબા એક આપણી જમણી બાજુ જે આપણને શું છે વન બાય ટેન એ પ્લસ એ બરાબર હવે ટેન અને તો આપણે ટેન અને કોર્ટ તો આપણે સરળતાથી સાઈન અને કોસમાં સુધી શકાય આપણને ખબર છે તો વન બાય ટેન એની જગ્યાએ આપણે શું લખી શકાય સાઈન એ બાય કોસ એ અને પ્લસ કોર્ટ એની જગ્યાએ શું લખી શકાય કોસ એ બાય સાઈન એ કમ્પ્લીટ તો અહીંયા બરાબર આ વન ના એમ અને નીચે શું કરીએ આપણે હવે કોસ અને સાઈનના લસા લઈએ તો આપણે ખબર હતી જો નીચે લસા બંનેમાં અલગ અલગ હોય તો શું કરવાનું સાઇનના અહીંયા ગુણ દેવાનો કોસના અહીંયા ગુણ દેવાનો નીચેના પદનો ગુણાકાર કરી દેવાનો તો સાઈન એ આના જોડે ગુણાશે કોસ એના જોડે ગુણાશે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર તો સાઈન એ ગુણ્યા સાયને શું થશે સાઈન સ્કવેર એ તો સાઈન સ્કવેર એ પછી પ્લસ આ કોષ કોવેર એ બંને પદોનો ગુણાકાર છે આપણે શું આવશે લસા તો લખીશું કોસ એ ઇન્ટુ સાઇન એ બરાબર જે આપણો શું આવી ગયો લસા આવી ગયો બરાબર હવે બરાબર શું થશે આપણને આ જે છેદનો છેદ રહ્યો એ અંશ જોડે ગુણાશે એટલે કોઈ ઇન્ટુ સાઇન એ ક્યાં જશે ઉપર જશે તો આપણે લખીશું કે કોસ એ ઇન્ટુ સાઇન એ અને નીચે શું મળશે આપણને સાયન્સ સ્ક્વેરે પ્લસ કો સ્ક્વેરે જેનું સૂત્ર શું મળે આપણને વન ખબર છે આપણો સાઇન્સ્ક્વેર છે પ્લસ કો સ્કવેર કોઈ શું થાય વન તો આપણે સાઇન્ક્વેરે પ્લસ ની જગ્યાએ આપણે શું લખી દઉં અહીંયા નીચે વન બરાબર તો આપણને અહીંયા શું મળી ગયું કોસ એ ઇન્ટુ સાઇન એ કમ્પ્લીટ કદાચ આપણે શું કરીશું પરિણામ નંબર બે આપીશું તો આપણે જોઈશું કે પરિણામ નંબર 1 કેવું છે કોસ એ ઇન્ટુ સાઇન એ પરિણામ નંબર બે પણ શું છે કોસ ઇન્ટુ સાઇન એ તો આપણે શું લખી શકાય પરિણામ એક અને બે પરથી ડાબા બરાબર જવા તો આપણે અહીંયા લખી દઈશું કે હવે પરિણામ એક અને બે પરથી પરિણામ એક અને બે પરથી આપણે શું કરી શકાય ડાબા બરાબર જવા બરાબર આજે આપણે જે લાઈન લખી એ લાઈન તમારે નીચે લખવાની બરાબર અહીંયા જગ્યા નથી એટલે મેં સાઈડમાં લખી શું આપણે અંશમાં જતું રહેશે જે કે છે એ અંશમાં ગુણાયુ સાયન ઉપર જશે અને સાઇન સ્કવેર પ્લસ શું થશે વન થશે તો નીચે આવશે વન બરાબર આપણે વન ના લખીએ તો ચાલો તો કોશે ઇન્ટુ સાઇન જે શું મળે આપણે પરિણામ નંબર બે તો પરિણામ એક અને પરિણામ બે આપણને બંને કેવા મળ્યા સમાન મળ્યા તો આપણે લખી દીધું પરિણામ એક અને બે પરથી ડાબા બરાબર જવા બરાબર તો આપણે જે નવમો દાખલો હતો કે જે શું કરું ડાબાને જવાનું બનેનું અલગ અલગ સાધુ રૂપ આપવાનું હતું અને અંદર આપણા પરિણામ નંબર એક અને બે પાછી શું મળી ગયું ડાબા બરાબર જવા તો આપણો નવમો દાખલો કમ્પ્લીટ થઈ ગયો સૌ આપણને દસ દાખલો જોઈએ કે જેની અંદર આપણે શું આપ્યું છે કે વન પ્લસ ટેન્ સ્ક્વેર એ વન પ્લસ કોર્ટ સ્વેર બરાબર આપણે આપેલું છે વન માઇન ટેન્સ ટેન એ બાકી આ વન માઇનસ કોટ એ બરાબર શું સાબિત કરવાનું છે ટેન્ સ્ક્વેર એ મતલબ જે પહેલું સમીકરણ આપેલું રહ્યું એના બરાબર આપણને ટેન્ક્ સાબિત કરવાનું છે અને બીજા સમીકરણ બરાબર આપણે ટેન્ સ્કવેર એ સાબિત કરવાનું છે બરાબર તો સૌ પ્રથમ આપણે શું લઈશું આ ડાબી બાદ લઈશું તો લખીશું કે ડા બા ડા બા બરાબર આપણે સૌ પ્રથમ આના બરાબર ટેન્સરે સાબિત કરીશું એના પછી આ પદ લઈશું એના બરાબર આ જમણી બાજુ સાબિત કરીશું તો આપણે શું આપ્યું છે વન પ્લસ ટેન સ્ક્વેર એ સો વન પ્લસ ટેન સ્ક્વેર એ અને નીચે આપણને શું આપીશું વન પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર તો સો આપણે ટેન અને કોટના સાયમાં ફેરવી દઈએ સાઇન અને કોસમાં ફેરવી દઈએ તો બરાબર આપણને સૂત્ર યાદ છે વન એમના એમ પ્લસ ટેનની જગ્યાએ શું લખી શકી સાઇન ભાગ્યા કોસ અને ટેન્સ સ્ક્વેર આપેલા છે તો શું લખીશું સાઇન સ્ક્વેર ભાગ્યા કોસ તો સાઇન સ્ક્વેર એ ભાગ્યા કોસ સ્ક્વેર એ કમ્પ્લીટ અને નીચે આપણે શું કરીશું વન એમનાયમ પ્લસ કોટ શું છે ટેનનો વ્યસ્ત એટલે સાઇન ભાગ્યા કોસનું શું છે કોસ ભાગ્યા સાઇન તો કોસ એ ભાગ્યા સાઇન સ્ક્વેર એ કમ્પ્લીટ જો તમને સૂત્રો આવડતા હશે તો બધા દાખલા એકદમ ફટાફટ આગળ હશે પણ જો તમને સૂત્રો નહીં ફાવે તો તમને આના સૂત્રોની અંદર જ કન્ફ્યુઝન થશે કે આ સ્ટેપ પછી આ સ્ટેપ કેવી રીતના આવ્યું જેથી તમને આગળનો સ્ટેપ જ ખબર નહીં પડે અને દાખલામાં પણ કંઈ જ ખબર નહીં પડે બરાબર સૂત્રો ફટાફટ તૈયાર કરી દેજો બરાબર બરાબર હવે શું કરીશું કોસ્ક્વેર સ્ક્ર એ લસા આવશે અને કોસ્ક્ કોના જોડી ગુણાશે તો એક એટલે કો સ્કવેર થશે કોસ એ પછી આ પ્લસ આ સાયન્ એમના એમ સાઇન્સ એ શું કર્યું આપણે અહીંયા કોસ્ક્વેર એને લસા લીધો તો કો સ્ક્વેરે વન જોડે ગુણાશે તો વન જોડી આવશે એટલે કોસ એ પ્લસ આ સાયન્સ સ્કવેર એમ અને નીચે શું આવશે કોસ લસા અને નીચે શું આવશે હવે આપણે આપદ માટે લઈએ તો આપદ માટે

તો જે અંશનો છેદ હોય એ છેદમાં જશે અને જે છેદ રહ્યો એનો છેદ હોય એ અંશમાં જશે બરાબર આપણે પહેલા પણ કીધેલું છે બરાબર તો જે સાયન્સ સ્ક્વેર એ ઉપર જશે અને કો સ્વેર નીચે આવશે તો શું થશે સાયન્સ સ્ક્વેર એ વાય cos square a હવે sin by cos શું થાય tan તો sin square by cos શું થશે tan square તો બરાબર પણ શું મળશે tan square a અને આપણે જમણી બાજુ શું આપેલું છે tan square a જે આપણે સાબિત કરવાનું છે તો હાલ પૂરતું આપણે શું કરીએ અને બ્લોક કરી દઈએ અને સમીકરણ નંબર 1 આપીએ હવે શું લઈએ આપણે આ બાજની ડાબી બાજુ લઈશું તો 1 tan a 1 cot -e, a ના બરાબર શું કરીએ tan square a સાબિત કરીએ સો આપણે બીજા નંબરની ડાબી બાજુ લખીશું તો ડા બા બરાબર એની અંદર આપણને શું આપેલું છે 1 tan a સાઇન બરાબર તો બધા દાખલા એક જ જેવા છે તો વન માઇનસ ની શું મૂકીશું સાઈન એ બાય કોસ એ અહીંયા આપણને ઠીટાની જગ્યાએ ખૂણું કયો આપ્યું છે એ તો આપણે બધા શું લખીશું એ નીચે શું હશે વન માઇનસ કોટ ની જગ્યાએ શું હશે કોસ ભાગ્યા સાઈન તો કોસ એ ભાગ્યા સાઈન

કમ્પ્લીટ આવાનો આખાનો હોલ સ્ક્વેર તો બરાબર હવે આપણે શું કરીએ આ જે કોશ રહ્યું કોશ અંશનો છેદ એ છેદમાં જશે અને જે છેદનો છેદ રહ્યો એ અંશમાં જશે એટલે સાઈન એ જે રહ્યું અહીંયા આવશે અને કોસ એરિયુ આ પર સાઇનની ઉપર જશે તો આપણે લખીશું કે સાઇન એ અને આ જે કૌશ રહ્યો એમ ના એમ આવશે એટલે કંશોમાં લખીશું આપણે કોસ એ માઇનસ સાઈન એ કમ્પ્લીટ અને આ જે કોશ એરિ રહ્યો એ નીચે આવશે તો આપણે નીચે શું લખીશું કોસ એ અને કંસમાં શું લખીશું આપણે સાઈન એ માઇનસ કોસ એ કમ્પ્લીટ શું કર્યું આપણે સાઇન એના ઉપર લઈ ગયા અને કોસ એના નીચે લઈ ગયા તો કો સાઈન એ ઉપર જશે એટલે ગુણાશે આ કૌશ જોડે ગુણાશે અને એ નીચે આવશે જે આ એ સાઈને એ જોડે ગુણાશે તો આપણે આટલું લખી દીધું અને આપણે આખાનો શું આપણે હોલ સ્કવેર આપણે શું કરીએ આ જે સાઇન એરિયો અને કોસ એરિયો એના સ્કવેર અલગ આપી દઈએ અને આ બે જે કંશ રે એના આપણે શું કરવી સ્ક્વેર અલગ આપી દઈએ તો બરાબર આપણે શું લખીશું સાઇન એનો સ્કવેર શું થશે સાઈન સ્ક્વેર એ તો આપણે લખીશું કે સાઇન સ્ક્વેર એ પછી આ કંશ આપણે સ્ક્વેર અલગ આપીશું તો શું થશે કોસ એ માઇનસ સાઇન એ અને એનું શું કરીશું આપણે અલગ સ્ક્વેર કરીશું અને નીચે કોસ એનો સ્ક્વેર શું થશે કોસ્ક્વેર એ તો આપણે લખીશું કે કોસ સ્ક્વેર એ અને આપણે શું કરીશું આ પદનો સ્ક્વેર કરીશું તો આપણને શું થશે સાઇન એ માઇનસ કોસ એ એનો શું કરીશું સ્કવેર કરીશું બરાબર તો આપણે જવાબ શું જોઈએ ટેન સ્ક્વેરે જેના માટે આપણે શું જોઈએ સાઇન સ્ક્ર એ બાય કોસ સ્ક્વેરે જો આપણે આટલું પદ મળ્યું છે જો આપણે આ બે પદના કેન્સલ કરી દઈએ આટલા પદનો તો આપણને જવાબ મળી જશે ટેન સ્ક્વેર એ બરાબર તો આના માટે આપણે શું કરીએ અહીંયા આપણે શું આપીશું કોસ એ માઇનસ સાઇન એનો સ્ક્વેર આવેલો છે આપણે જોઈએ આપણે એક ઉદાહરણથી સમજીએ જો ધારો કે આપણી પાસે હોય ત્રણ માઇનસ ચાર હોય એનો સ્કવેર હોય અને આપણી પાસે હોય ચાર માઇનસ ત્રણ હોય અને એનો સ્કવેર તો ત્રણ માંથી ચાર જાય એટલે શું બધું આપણી પાસે માઇનસ વન અને એનો સ્કવેર માઇનસ વનનો સ્કવેર કેટલો થાય વન અને ચારમાંથી ત્રણ જાય શું બધો એક અને એકનો સ્કવેર પણ શું થાય એક થાય તો જ્યારે આપણી પાસે ઉપર સ્ક્વેર હોય ત્યારે આપણે અંદરનું ચિન્હ બની શકીએ એટલે કે આ બંને પદને શું કરી શકીએ ઉલટસુલટ કરી શકીએ તો બરાબર હવે આપણે શું કરીએ આ જે સાઇન્સ સ્ક્વેર એ રાખ્યો એના એમના એમ રાખીએ નીચેના પણ એમ કોસ રાખીએ હવે શું કરી શકીએ ઉપરના પદના ઉપર સાઈન માઇનસ કોસે કરી શકીએ અથવા તો નીચેના પદના કોસ એ માઇનસ સાઇન એ કરી શકીએ તો નીચેનું પદ આપણે એમના એમ રાખીશું કે સાઇન એ માઇનસ કોસ એનો સ્ક્વેર કમ્પ્લીટ હવે ઉપરના પદને શું કરી દઈએ આપણા કોસ એ માઇનસ સાઈન એ છે એનો આપણે સાઈન એ માઇનસ કોસ એ કરીએ એટલે મતલબ કે ઉલટું કરી દઈએ ત્રણ માઇનસ ચાર અને ચાર માઇનસ ત્રણ જવાબ શું આવવાનો એક જ આવવાનો ક્યારે જ્યારે ઉપર સ્ક્વેર હોય ત્યારે તો ત્યાં કોસ એ માઇનસ સાઈન એ છે જેનું આપણે શું કરી દઈશું સાઇન એ માઇનસ કોસ એ અને એનો સ્ક્વેર સજ્જ બરાબર જ્યારે પણ સ્કવેર હોય ત્યારે આપણે અલગ કરી શકાય બરાબર આગળ સ્કવેર હોય ત્યારે જે ચિહ્ન માઇનસ આવે આગળ માઇનસ વન એનો સ્ક્વેર શું થાય પ્લસ માઇનસ ચિહ્ન હોય એનો સ્ક્વેર પણ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે આપણે શું કરીએ પદના ઉલટ સુલટ કરી શકાય બરાબર અહીંયા શું થશે સાઈને માઇનસ કોસ એનો સ્કવેર અને નીચે સાઈને માઇનસ કોસ એનો સ્કવેર જો શું થશે કેન્સલ થઈ જશે તો આપણે શું થશે સાઇન સ્ક્વેર એ ભાગ્યા કોસ્ક્વેર એ આપણી પાસે આટલું બધું હવે સાઇન ભાગ્યા કો શું થાય ટેન તો સાઇન સ્ક્ર ભાગ્યા કોસ્ક્સર શું થશે તો બરાબર આપણે લખીશું ટેન સ્ક્વેર એ આને આપણે કરી દઈએ બ્લોક અને સમીકરણ નંબર બે આગળ આપણને શું મળ્યું હતું અહીંયા ટેન સ્ક્વેર એ જેના પણ આપ્યું હતું સમીકરણ નંબર એક અને અહીંયા આપણને શું મળી ગયું ટેન સ્ક્વેર એ જેના પણ આપ્યું સમીકરણ નંબર બે તો આપણે નીચે લખી દઈશું કે પરિણામ એક અને બે પરથી પરિણામ એક અને બે પરથી આપણે રકમમાં શું આપ્યું હતું કે વન પ્લસ ટેન સ્ક્વેર એ બાય વન પ્લસ કોટ સ્ક્વેર એ આટલું આપ્યું હતું અને બરાબર શું આપી હતું વન માઇનસ ટેન એ ભાગ્યા વન પ્લસ કોટ એ સોરી વન માઇનસ વન માઇનસ કોટ એ જેનું આપણને શું આપી હતું સ્ક્વેર બરાબર આપણે શું લખી દેવાનું ટેન સ્ક્વેર એ આપણે શું લખ્યું સમીકરણ નંબર એક મળ્યું જેમાં પણ શું મળ્યું આપણને ટેન સ્ક્વેર એ સમીકરણ નંબર બેમાં પણ શું મળ્યું આપણને ટેન સ્ક્વેર એ તો આપણે લખી દેવાનું પરિણામ એક અને બે પરથી આપણને શું મળી ગયું પહેલી ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી અને બીજી ડાબી બાજુ બરાબર આપણને જમણી બાજુ મળી ગઈ અને આપણે જે રકમ આપી હતી જે રકમનું સમીકરણ આપ્યું હતું એ આપણે લખી દીધું હતું એમનું એમ વન પ્લસ ટેન સ્ક્ર બાય વન પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર વન માઇન ટેન વાગ્યા વન માઇનસ કોટ એનો અને બરાબર આપણને ટેન સ્ક્વેર એ મળી ગયું તો આપણે લખીશું આ જવાબ મળી જાય એના પછી આપણે નીચે લખીશું કે પરિણામ એક અને બે પરથી આપણે આર્યું પદ લખી દઈશું બરાબર તો આપણો જવાબ અહીંયા શું થશે કમ્પ્લીટ થઈ જશે બરાબર સો આ તો દાખલા નંબર દસ જે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો સો આશા રાખું આજના આપણે પણ ત્રણ દાખલા કમ્પ્લીટ આઠ નવ દસ એમાં તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખજો અને જો વિડીયો વિડીયોને અને સો આપણું ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ પરિચય અહીંયા કમ્પ્લીટ થઈ ગયું બરાબર જો તમે બધા વિડીયો ના જોયા તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બધા જ વિડીયો જોઈ લેજો આ ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ